गुड मॉर्निंग स्टूडेंट्स, जय मामा देव। हूँ प्रतीक्षा शंघाणी। धोरण 8 માં ડ્રોઈંગ નો સબ્જેક્ટ આવડા છે, ભણીશું। લાસ્ટ યર આપણે ઘણું બધું ડ્રોઈંગ કર્યું, એક્ઝિબિશન કર્યું, ઘણા બધા ડ્રોઈંગ્સ કર્યા, પેઇન્ટિંગ્સ કર્યા। એવી જ રીતે આપણે આ વર્ષે પણ શરૂઆત કરી દઈએ તમારી ચિત્રકલા। કેતન ચિત્રકલામાં पेज नंबर 3 ऊपर, सॉरी पेज नंबर 10 ऊपर जे अलग अलग कैलिग्राफी आपी छे। आपणे लास्ट ईयर तो ना कहेवाय, पण फिफ्थ स्टैंडर्ड थी आपणे बधी कैलिग्राफी करता आव्या छीए अने आपणे एज प्रेक्टिस अत्यारे पण पाछी चालू राखवानी छे। स्टार्टिंग करती वक्त आप बधी कैलिग्राफी एक बार सरस मजा की प्रेक्टिस करी लेसु। बद्दा पासे येलो ड्रॉइंग बुक तो हसे, येलो ड्रॉइंग बुक में तमारा पहला पेज में फ्रंट पेज में एटले के तमारो आ साइड नु जे पेज होय आ साइड ना पेज पर ज तमारे दरेक ड्रॉइंग करवा जाय। बेक साइड में तमारे कोई ड्रॉइंग करवाना नथी, खास ध्यान रहे आ साइड तमारे ड्रॉइंग करवाना छे। आ पेज पर तमारे कैलिग्राफी 8 बॉक्स आपेला छे, 8 बॉक्स नी तमारे एक वार प्रेक्टिस करवानी छे। दरेक पेज मां अलग अलग बॉक्स नथी दोरवाना, एक ज पेज मां 8 बॉक्स समाई जाय एवडा मोटा साइड मां जग्या ना रहेवी जोईए, एटला मोटा मोटा 8 बॉक्स ड्रो करी अने तमारे आमां आपेली दरेक कैलिग्राफी नी एक वखत प्रेक्टिस करवानी छे। जे हुं तमने अहींया एक वार करीने बतावी दउं छुं। मैं अत्यारे अहींया 6 बॉक्स ड्रो करीने राख्या छे, ब्लेक पेन नो यूज करवानो छे तमारे, मार्कर नो यूज करवानो नथी, कारण के मार्कर जो यूज करशो तो पेज मां बेक साइड छाप पड़ी जाय छे, जे तमारा बीजा पिक्चर ने खराब करी मूकशे, एटला माटे तमारे ब्लेक पेन नो यूज करवानो छे। दरेक कैलिग्राफी आपणे आगळना वर्षमां करी गयेला छीए, एनी ज प्रेक्टिस छे के जे तमे भूली गया हो तो पाछू ताजू थई जाय। तमारे कम्प्लीट करवानुं छे, एमां जेटली कैलिग्राफीनी अलग अलग पेटर्न आपी छे तमने, ए पेटर्न तमारे अहींया तमारी येलो ड्रॉइंग बुक में एक ज पेज में 8 स्क्वेर दोरी अने कम्प्लीट करवानुं छे। जेटली बने एटली बाजू बाजू में कैलिग्राफी लेवानी छे, ઘણા દિવસની રજા પછી હાથમાં લેશો એટલે પોસિબલ છે કે તમારો હાથ એકદમ ફ્રીલી નહીં ફરે, એટલા માટે આની પ્રેક્ટિસ થઈ જાય તો પછી આગળનું ડ્રોઈંગ આપણે બહુ સરસ રીતે કરી શકીએ। નેક્સ્ટ કેલિગ્રાફી, જેટલો બને એટલો હાથ તમારો એકદમ ફ્રી કરી દેવાનો છે તમારે। राइट स्टूडेंट, ख्याल आवे छे ने? 1 2 3 4 તમારે એમાં જેટલી છે એટલે 8 બોક્સ એક જ બુકમાં એક જ પેજમાં ડ્રો કરી અને કમ્પ્લીટ કરવાનું છે। राइट,
જેટલો બને એટલો તમારો હાથ તમારે ફ્રી કરી દેવાનો છે, જેટલી બને એટલી નજીક કેલિગ્રાફી લેવાની કોશિશ કરવાની છે। આ રીતે દરેકે દરેક કમ્પ્લીટ કરી અને એની નીચે એ તમારી પેજ નંબર 10 માં નીચે એક કેલિગ્રાફી ને યુઝ કરી અને અલગ અલગ પિક્ચર ડ્રો કર્યા છે અને એમાં જ તે આ આપણે જે બધી કેલિગ્રાફી શીખા એ જ કેલિગ્રાફી ને આમાં એપ્લાય કરી છે। તો હું તમારા અહીંયા એક બોક્સ માં મોટું જે ગણેશ નું ડ્રોઈંગ છે એ તમને ડ્રો કરી અને એમાં કેલિગ્રાફી કેવી રીતે કરાય એ થોડું શીખડાવીશ। ત્યાર પછી તમારે તમારી યલો ડ્રોઈંગ બુક માં એક પેજ માં 3 અથવા 4 સમય એટલા 4 આમાંથી તમને મનપસંદ કોઈ પણ 4 પિક્ચર લઈ ડ્રો કરી અને તમારે એમાં આ જ કેલિગ્રાફી એપ્લાય કરવાની છે અને એ પણ તમારે બ્લેક પેન થી કરવાની છે। બરોબર, પહેલા પેન્સિલ થી લાઈટ ડ્રો કરી લેવાનું છે। પેન્સિલ થી લાઈટ ડ્રો કર્યા પછી જ તમારે એની ઉપર બ્લેક પેન નો યુઝ કરવાનો છે। ને આપણે બ્લેક પેન થી આઉટલાઈન આપી દઈશું એટલે આપણો કોઈ પણ પિક્ચર નો કોઈ પણ પાર્ટ કોઈ પણ પોર્શન રહી ન જાય। કમ્પ્લીટ કરવાનું છે અને પછી તમારે અંદર કેલિગ્રાફી કરવાની છે। સિમ્પલ એક ડ્રોઈંગ કમ્પ્લીટ થઈ ગયા પછી અંદર તમારે જે કેલિગ્રાફી ફિલઅપ કરવી હોય એ કરવાની છે। આવી જ રીતે દરેક પોર્શનમાં તમારે અલગ અલગ કેલિગ્રાફી એપ્લાય કરવાની છે કે જે તમે પ્રેક્ટિસ કરી ચૂક્યા છો। મેં અહીંયા રાઉન્ડ સર્કલ લીધી, અહીંયા કેલિગ્રાફી કરી, દરેક પોર્શનમાં અલગ કેલિગ્રાફી કરવાથી તમારા એ દરેક પાર્ટ ઓટોમેટિકલી અલગ પડશે। આવી રીતે તમારે ટોટલી તમારું પિક્ચર કમ્પ્લીટ કરવાનું છે। કોઈ પણ નીચે આપેલા 4 ચિત્રો એક જ પેજમાં સમાય એવડા 4 બોક્સ ડ્રો કરી અને તમારે કમ્પ્લીટ કરવાના છે એટલે ટોટલ તમારા 2 પેજ હોમવર્ક ના થયા। એક તમારે સિમ્પલ કેલિગ્રાફી અને એક બીજા પેજમાં નીચે આપેલા જે 6 પિક્ચર છે એમાંથી કોઈ પણ 4 પિક્ચર તમારે ડ્રો કરી અને એમાં કેલિગ્રાફી એપ્લાય કરવાની છે। ઓકે, થેન્ક યુ સો મચ।